विद्यार्थियों, हूँ जोशी दिव्येश, तक्षशिला बीएड कॉलेज ऑनलाइन एज्युकेशन नी अंदर आपनु हार्दिक स्वागत करू छू। आज आपणे पूर्व सेवाकालीन शिक्षक प्रशिक्षण हवे वेदकालीन अने बोधकालीन शिक्षण ना संदर्भ में बात करी रही थी। हवे आजना लेक्चर नी अंदर पूर्वकालीन अने सेवाकालीन, हवे आपणे एकमनी अंदर पूर्व सेवाकालीन शिक्षण एटले शुं, सेवाकालीन शिक्षण एटले शुं, पूर्व सेवाकालीन ना हेतुओ, पूर्व सेवाकालीन शिक्षण शुं छे, तेना कार्यक्रमों शुं छे, तेनी समस्याओ शुं छे, तेनी आपणे चर्चा करवानी छे। हवे आजे आपणे आ तासनी अंदर पूर्व सेवाकालीन शिक्षण विशे समझवानुं छे। तो पूर्व सेवाकालीन शिक्षण एटले शुं? तो के भारते जे कहेवाय के त्रण स्तरमां विभाजित 10 वर्षीय शालेय पद्धतिनो स्वीकार कर्यो छे। हवे गुजरात राज्यमां जे તાજેતરના 8મા ધોરણનો પ્રાથમિક સ્તરનો જે સમાવેશ કર્યો છે, હવે 8 ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ સળંગ ગણવામાં આવે છે અને 9મું અને 10મું માધ્યમિક અને 11-12 છે એ ઉચ્ચતર માધ્યમિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો 3-5 ઉંમરનું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, એટલે કે 6-14 વર્ષના બાળકો માટેનું મફત અને ફરજિયાત જે શિક્ષણ છે, એના સંદર્ભમાં જે આ બે રીતના વિભાજિત કરેલું શિક્ષણનું જે માળખું છે, તેમાં દરેક સ્તરના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર શિક્ષકોને પ્રશિક્ષિત કરવા માટે જે તે સ્તરના શિક્ષકના પ્રશિક્ષણનો અભ્યાસક્રમ ઘડવામાં આવ્યો છે। તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શિક્ષક પ્રશિક્ષણ એટલે શું। હા, તો શિક્ષક પ્રશિક્ષણ એટલે શું? તો કે શિક્ષક પ્રશિક્ષણ એવું કહેવામાં આવે, એટલે તાલીમાર્થીઓ બીએડ તેમજ પીટીસીના તાલીમાર્થીઓ, જે પીટીસી અને બીએડ કરતા તાલીમાર્થીઓ છે તેને પ્રશિક્ષણાર્થીઓ કહેવામાં આવે છે, અથવા પૂર્વ સેવાકાલીન શિક્ષકો અથવા પૂર્વ સેવાકાલીન શિક્ષણાર્થીઓ કે પૂર્વ સેવાકાલીન શિક્ષણાર્થીઓ કે તાલીમાર્થીઓ કહેવામાં આવે છે। એટલે કે તમે બધા, એટલે પૂર્વ સેવાકાલીન શિક્ષણ। હવે એની લાક્ષણિકતાઓના સંદર્ભમાં વાત કરીએ, તો એની લાક્ષણિકતાઓ શું છે? તો કે પ્રત્યેક સ્તરના શિક્ષણમાં અમુક જે લાગતો ક્ષમતાઓ હોવી જોઈએ તે જે છે તે શિક્ષક બનવાની લાક્ષણિકતાઓના સંદર્ભમાં વાત કરેલી છે। તો કે વ્યવસાયિક ક્ષમતાઓના આંતરિક અને બાહ્ય મૂલ્યો ધરાવતા, વ્યવસાયિક પ્રતિબદ્ધતા અને વ્યવસાયિક નીતિમત્તા ધરાવતો હોવો જોઈએ, વ્યવસાયિક રીતે પ્રતિબદ્ધ હોવો જોઈએ અને વ્યવસાયિક રીતે નીતિમય હોવો જોઈએ, પછી જ્ઞાનનો ઉપાસક અને સર્જક હોવો જોઈએ। જો આ તાલીમાર્થી કે જે છે શિક્ષક તરીકે ભવિષ્યમાં જોડાવાનો છે, તો એ પૂર્વ સેવાકાલીન તાલીમ લઈ રહેલો જે જ્ઞાનનો સર્જક હોવો જોઈએ, ઉપાસક હોવો જોઈએ, ત્યાર પછી અધ્યયન સ્ત્રોતોની પસંદગી કરીને સંકલિત કરીને ઉપયોગ કરી શકે તેવો હોવો જોઈએ। અધ્યયન સ્ત્રોતો છે તેને ગમે ત્યાંથી મળે ત્યાંથી ગોતી અને એનું સંકલન કરીને એનો ઉપયોગ કરીને જે કહેવાય શિક્ષણ કાર્ય કરાવતો હોય છે। પછી અભ્યાસક્રમને અસરકારક રીતે ન્યાય આપી શકે તેવો હોય છે, જો પૂર્વ સેવાકાલીન છે એ શિક્ષક બનવા જઈ રહ્યો છે તો એ અભ્યાસક્રમને અસરકારક ન્યાય આપી શકે તેવા લક્ષણો હોવા જોઈએ। પછી પ્રવૃત્તિઓનું આયોજન કરી તેને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે કાર્યક્રમનું નિર્માણ કરી શકે તેવો હોવો જોઈએ, વિશિષ્ટ જે જરૂરિયાતો એવા બાળકો માટેનું નિર્માણ પણ કરતો હોવો જોઈએ। પછી માધ્યમો અને તકનીકોનો ઉપયોગ સારી રીતે કરે તેવો હોવો જોઈએ, આ તો છે જ, અત્યારે ટેકનોલોજીના જમાનાની અંદર માધ્યમો અને શૈક્ષણિક તકનીકોનો ઉપયોગ એટલે કે કમ્પ્યુટરની નહીં આવડતું હોય તો અત્યારે આ ઓનલાઈન એજ્યુકેશન આવી રીતના જ્યારે જરૂરિયાત પડે તો ત્યારે તકલીફ થઈ શકે છે। હવે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરમાં અનુકૂલન જે બાબતો છે એટલે કે જે સિદ્ધિઓ છે તેનું માર્ગદર્શન આપે તેવો હોવો જોઈએ। સંશોધન કરી શકનાર, ખાસ કરીને ક્રિયાત્મક સંશોધન કરી અને તેને નવીનીકરણો સાથે તાલ મિલાવી અને જે નવા જે સર્જનો છે તેની સાથે તે ભળે તેવો હોવો જોઈએ। ત્યાર પછીની વાત કરીએ તો વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે હોવો જોઈએ, વિદ્યાર્થીઓ છે તેની પ્રવૃત્તિઓનું આયોજન કરતો શિક્ષક હોવો જોઈએ। ત્યાર પછી મૂલ્યોને આત્મસાત કરી વિદ્યાર્થીઓનું તેનું સંક્રમણ કરી શકે તેવો હોવો જોઈએ, તેને છે વિદ્યાર્થીઓને મૂલ્યો પણ શીખવવા જોઈએ, એ પણ શિક્ષક તરીકે જે જોડાય તેના માટે અગત્યનું કાર્ય છે। આજીવન શિક્ષણમાં રસ ધરાવનાર, જો આજીવન શિક્ષણમાં રસ ધરાવનાર, સમાજની આકાંક્ષાઓ અપેક્ષાઓ સમજી શકે તેવો હોવો જોઈએ, શાળા અને સમાજ વચ્ચેનો સેતુ બની રહે તેવો હોવો જોઈએ,
ત્યાર પછી આધુનિકીકરણ વિકાસના પરિવર્તન દૂત તરીકે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ અને આમ આ જે લક્ષણો છે તે તમામ લક્ષણો છે તે ઓછામાં ઓછા ધરાવતો હોવો જોઈએ જે શિક્ષક તરીકે આવનારા દિવસોમાં જોડાવાનો છે પછી શિક્ષકના વ્યક્તિત્વ તરીકે જે આપણે વાત કરીએ તો જે આ ઉપરોક્ત જે એના લક્ષણો છે એની લાક્ષણિકતાઓ છે જે પરિબળો છે તે અસર કરનારો હોવો જોઈએ હવે જે આપણે જે વાત કરવાની છે તો તેના ઉદ્દેશો અથવા હેતુઓના સંદર્ભમાં વાત કરીએ તો કે એના હેતુઓ કેવા હોય શિક્ષક પ્રશિક્ષણાર્થીઓના તો કે શિક્ષણની સમસ્યાઓના ગતિવિધિઓમાં શિક્ષક પ્રશિક્ષણના હેતુઓ જે જોઈએ તો ભારતના સંવિધાનમાં દર્શાવેલા રાષ્ટ્રીય મૂલ્ય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકે તેવી ક્ષમતાઓનો વિકાસ કરવો જોઈએ એટલે આવા જે હેતુઓના સંદર્ભમાં જે વાત કરીએ છીએ તો તે કેવો હોવો જોઈએ તો કે જે એના લક્ષણો છે એ જ એના હેતુઓ બની જાય છે કે તે તાલીમાર્થી તરીકે જોડાય તો કે ભારતના ભાવિને તે ઉપયોગી થઈ તેવો હોવો જોઈએ ત્યાર પછી જે ખૂબ જ અગત્યનું અથવા અસરકારક શિક્ષણ કાર્ય કરી શકે તે હોવું જોઈએ ત્યાર પછી તેને ઉચ્ચતમ તાલીમ મળવી જોઈએ હવે તેની વિશેષતાઓની સંદર્ભમાં વાત કરીએ કે શિક્ષક પ્રશિક્ષણની વાત કરીએ તો કે ગુજરાતની જે સંસ્થાઓ છે તેની વિશેષતાઓ પણ તમને ઘણી વખત પૂછી લઈએ છીએ તો એ પણ આપણે જોઈ લઈએ તો કે ગુજરાતની શિક્ષક પ્રશિક્ષણની સંસ્થાઓની વિશેષતામાં વાત કરીએ તો તાલીમી કોલેજની શાળાઓ સાથેનો સંપર્ક વધુ ઘનિષ્ઠ બનાવવાનો પ્રયાસ થાય છે તાલીમી કોલેજનો શાળાઓ સાથેનો સંપર્ક એટલે કે શાળામાં જઈને પાઠ આયોજન કરવું પાઠ આપવા અને તેને વિદ્યાર્થીઓને કેમ ભણાવવા એનો જે કહેવાય બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી કેટલીક તાલીમી કોલેજો જે પોતાના તાલીમાર્થીઓ માટે શાળાઓમાં ઇન્ટર્નશીપ કાર્યક્રમો યોજે છે જે ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત જો વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી પ્રશિક્ષણ સંસ્થાઓમાં આ કાર્યક્રમો હવે ફરજિયાત બનાવ્યા છે હવે ગુજરાતના લગભગ તાલીમી કોલેજની અંદર આ ઇન્ટર્નશીપ કાર્યક્રમો છે એ ફરજિયાત બનાવવામાં આવ્યા છે પછી શિક્ષક તાલીમના અભ્યાસક્રમને વધુ વ્યવહારુ શોધક દ્રષ્ટિને ઉત્તેજે તેવો અદ્યતન પ્રવાહોથી સમૃદ્ધ કરાયો છે તો આ પણ એક વિશેષતાઓ છે કે જે શિક્ષણ સંસ્થાઓના સંદર્ભમાં કે ખૂબ જ જરૂરી છે તાલીમાર્થીઓ માટે પછી તાલીમાર્થીઓને સંશોધન વૃત્તિને ઉત્તેજન મળે તે માટે તેને ક્ષેત્ર કાર્ય દાખલ કરવામાં આવ્યું છે આ ઉપરાંત સત્ર નિબંધો ક્રિયાત્મક સંશોધન વગેરે સ્વાધ્યાય પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે કે તમને ખબર છે કે બીએડની અંદર આપણે છે તે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવાનું હોય છે પછી 8, 10, 11, 12 અભ્યાસક્રમોને ધ્યાનમાં રાખી વિષય વસ્તુ વિષય પદ્ધતિને પણ તાલીમીમાં સ્થાન આપવામાં આવ્યું છે હવે કેટલીક પ્રશિક્ષણ સંસ્થાઓ સેવા વિસ્તરણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે જેમાં અલિયાબાળાની જે તાલીમી કોલેજમાં સતત શિક્ષણના કેન્દ્રો સ્થપાયા છે જેમાં ગુજરાતની મોડાસા અને અલિયાબાળા કોલેજો છે અને તાલીમી કોલેજમાં અધ્યાપકોના શિક્ષણ સજ્જતા વધારવા માટે રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ યોજાતા પરિસંવાદો અને કાર્યક્ષેત્રોની વાત કરીએ તો તેને ભાગ લેવા માટે મોકલવા જોઈએ એટલે કે મોકલવામાં આવે પણ છે આ તાલીમી કોલેજોએ જે કહેવાય ક્ષેત્ર કાર્ય સુધીનું વાત કરેલી છે પછી વાત કરીએ તો જે પૂર્વ સેવાકાલીનના સંદર્ભમાં આપણને માટે અગત્યનું ખૂબ ઉપયોગી તો કે જે પૂર્વ સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણની સમસ્યાઓ અને ઉકેલો IMP આમાં તમને પૂછી શકાય તેવું અને આ એકમની અંતર્ગત જે પૂર્વ સેવાકાલીનના જે અભ્યાસક્રમની સમસ્યાઓ અને ઉકેલો જણાવો તો પણ ચાલે કારણ કે પૂર્વ સેવાકાલીન કહો તો ભલે અને બીએડમાં જોડાયેલા તાલીમાર્થીઓ કહો તો પણ ભલે બંને વસ્તુ એક જ છે તો આપણે વાત કરીએ તો કે ભાવિ શિક્ષકોના ઘડતરનું કાર્ય ખૂબ જ અઘરું ગણાય છે અને જે કહેવાય કે વર્તમાન સમયમાં પૂર્વ શિક્ષાકાલીન અથવા પૂર્વ સેવાકાલીન શિક્ષણ કાર્યક્રમની સમસ્યાઓ આ મુજબ છે તો કઈ કઈ સમસ્યાઓ છે તો કે પહેલી સમસ્યા જે ભાઈ પ્રવેશની સમસ્યા હોય પ્રવેશની સમસ્યા એટલે કે જેમાં પ્રવેશ મેળવવા માટેની સમસ્યા શું છે તો કે વર્તમાન સમયની અંદર માત્ર સ્નાતક અનુસ્નાતક કક્ષાએ મેળવેલા ગુણના આધારે જ મેરિટ તૈયાર થાય છે એ સિવાયની કોઈ પણ સિદ્ધિને ધ્યાને લેવામાં આવતી નથી જો આ એક બાબત છે કે જેમાં પ્રવેશના ધોરણો પણ ભિન્ન ભિન્ન જોવા મળે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ હોય ગુજરાત યુનિવર્સિટીમાં અલગ હોય કે અન્ય કોઈ રાજ્યની અંદર પણ અલગ હોય તો આ એક જે કહેવાય કે પ્રવેશની સમસ્યા રહેલી છે જેમાં શિક્ષણ એ સેવાનું ક્ષેત્ર હોવા છતાં પણ માત્ર અર્થ ઉપાર્જન માટે ઉદ્દેશથી ઉમેદવારો આ ક્ષેત્રમાં પ્રવેશ મેળવે છે આ સેવાકીય હોવા છતાં પણ જેમાં એ આ ડિગ્રી લઈને કોઈ આર્થિક ઉપાર્જન કરી શકે એના માટે જ છે જેથી આ વલણ જે છે નકારાત્મક ધરાવતા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ પાત્ર ધરાવે છે જેમાં એને ખરેખર શિક્ષક બનવા માટે રસ ન હોય
તે પણ આ છે વ્યવસાયની અંદર જોડાઈ જાય છે। અને કેટલીક જગ્યાએ જે વાત કરવામાં આવે તો કે મધ્ય સમિતિ પ્રવેશ આપે છે, તો કેટલીક જગ્યાએ યુનિવર્સિટીઓ કોલેજ પણ પ્રવેશ આપે છે, તો ઘણીવાર શૈક્ષણિક સમારંભ થઈ ગયા બાદ પણ પ્રશિક્ષણાર્થીઓને તાલીમમાં ફાળવવામાં આવે છે, ઘણી કોલેજો શરૂ થઈ ગયા પછી પણ જે એડમિશન પ્રક્રિયા છે હાથ ધરાતી હોય છે, તો આ પણ એક પ્રવેશની સમસ્યા છે। તો એનો ઉપાય તો કે उम्मीदवार स्नातक अनुस्नातक कक्षाए मेळवेला गुण रमत गमत अन्य क्षेत्रमां मेळवेली सिद्धिओ मेरिट ने ध्याने लेवी जोईए, जेमां व्यवसाय प्रत्येनुं वलण पण जे कहेवाय के रूबरूप वखते जाणीने समारंभ पछी कोईपण संजोगमां दरेक जग्याए केन्द्रीय धोरणे ज प्रवेश प्रक्रिया हाथ धरावी जोईए, जेमां कोई राज्य कक्षाए हस्तक्षेप करवो जोईए नहीं। आ एनो उपाय छे। બીજી સમસ્યા જોઈએ તો કે વિષય પસંદગીની સમસ્યા। હા, વિષય પસંદગીની સમસ્યા અંતર્ગત વાત કરીએ તો સ્નાતક અનુસ્નાતક કક્ષાએ જે મુખ્ય વિષય હોય તે વિષય પ્રશિક્ષણને આપવામાં ન આવતા તાલીમાર્થીઓને નવો જ વિષય લેવો પડે છે। આ રીતે પદ્ધતિના બે વિષય પસંદ કરવામાં મુશ્કેલી અનુભવાય છે, ગમે તે વિષય પસંદ કરવો પડે છે, જેમ કે રાજ્યશાસ્ત્ર, માનવશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ગૃહવિજ્ઞાન વગેરે જેવા વિષયોના સ્નાતકોને તાલીમ માટે ભૂગોળ અને ઇતિહાસ, ગણિત વિજ્ઞાન જેવા વિષયો પસંદ પણ કરી લેવા પડે છે, આમ તેના વિષયને ન્યાય મળતો નથી। આ ખરેખર બાબત છે, હવે સુધારો થઈ રહ્યો છે, ધીમે ધીમે હવે વિષયમાં છૂટછાટ આપવામાં આવેલી છે। હવે પ્રશિક્ષણાર્થીઓ સંસ્થાઓમાં શક્ય તેટલા વધારે વિષયો આપવા જોઈએ, જેમ કે પ્રશિક્ષણાર્થીઓ સ્નાતક અનુસ્નાતક કક્ષાના મુખ્ય વિષય તાલીમી કોલેજમાં પણ મળી રહે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ, જેમ કે તાલીમાર્થીઓ જો અન્ય વિષય સ્વીકારો પડ્યો હોય તો તેના માટે વધારાના વર્ગો ચલાવીને પણ વિષય વસ્તુ પદ્ધતિશાસ્ત્રનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવું જોઈએ। આ એનો ઉપાય છે। હવે ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક પ્રશિક્ષણનો અભાવ। તો ઉચ્ચતર માધ્યમિક કક્ષાના શિક્ષકોને તૈયાર કરવા માટેની તાલીમની કોઈ વ્યવસ્થા ખાસ છે નહીં। બીએડ કરેલા તાલીમાર્થીઓ માસ્ટર ડિગ્રી લઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે જોડાઈ શકે છે, તો આપણે ત્યાં આવી વાણિજ્ય શિક્ષકો તૈયાર કરવાના થાય છે, પણ વિનયન કે વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો માટે પ્રશિક્ષણની કોઈ ખાસ વ્યવસ્થા નથી। આપણે ખબર છે કોમર્સવાળાને 11-12 કે હાયર સેકન્ડરીમાં યોગ્ય વિકલ્પ આપવામાં જ, પણ જે ગણિત વિજ્ઞાન છે કે અન્ય ભાષાના શિક્ષકોને આવી કોઈ ઉચ્ચ તાલીમ આપવામાં આવતી નથી। તો આવી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જે નિમણૂક પામે છે, જે ગણિત વિજ્ઞાનવાળા 7-8-9 કન્ટેન્ટ ભણીને, તો એના માટે ખાસ કરીને જે છે તો કે એનો ઉપાય છે તો કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તૈયાર કરવા માટેની ખાસ પ્રશિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ, અને માધ્યમિક શાળામાં અધ્યાપન ન કરાવે અને તેના માટે ઉચ્ચતર જ અધ્યાપન કરાવે અને શીખવવામાં આવે। હવે વાત કરીએ તો પ્રશિક્ષણ સંસ્થાઓ વચ્ચેનો સમન્વય। આ વાત કરીએ તો જે પ્રશિક્ષણ સંસ્થાઓ છે એમાં સ્વતંત્ર એકમની જેમ કાર્ય કરે છે, પરિણામે આદાન પ્રદાન શક્ય બનતું નથી। પ્રશિક્ષણ સંસ્થાઓનું અંતર ઘટે તો સમયાંતરે પરસ્પર મુલાકાત ગોઠવવી જોઈએ, સ્નેહ મિલન જેવા કાર્યક્રમો પણ યોજી શકાય। આ એનો ઉપાય છે। અત્યારે જોવા જઈએ તો તાલીમી સંસ્થાઓ અને જે સ્કૂલો છે એના વચ્ચે આદાન પ્રદાન જોઈએ તો જોઈએ એવું શક્ય બનતું નથી। આ પણ એક સમસ્યા છે। ત્યાર પછી શાળા પ્રશિક્ષણ સંસ્થા વચ્ચેનો અસમન્વય, આપણે કીધું એમ શાળા અને જે વાત કરી છે એ જ વસ્તુ છે કે જેમાં પ્રાયોગિક કાર્ય માટેનું સાધન બની ગયું હોય, એમ શાળામાં ખાલી પાઠો લેવા જાય છે, બીજું કોઈ શાળા સાથે જે સમન્વય હોવો જોઈએ એ થતો નથી, એટલે આ પણ એક કહેવાય કે તાલીમ અપૂરતી ગણી શકાય। તો તેના માટે તાલીમાર્થીઓએ તાલીમ લીધા બાદ જે ક્ષેત્રમાં કામ કરવાનું છે તે શાળા સંચાલન સંબંધી વ્યવહારો તાલીમની વધુમાં વધુ તકોનું સર્જન થવું જોઈએ, અને પ્રાર્થના સભામાં શિક્ષકો આચાર્યો વ્યાખ્યાનો ગોઠવી શકાય અને આદર્શ શાળાઓની મુલાકાતો પણ યોજી શકાય છે। હવે પ્રણાલીગત કાર્યક્રમોની વાત કરીએ તો પ્રશિક્ષણ સંસ્થાઓ કાર્યક્રમો રૂઢિગત જણાય છે, માત્ર ઔપચારિકતા પૂરી કરવાની હોય તે જ રીતે ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે। નવા વિચારોને ઝડપથી સ્વીકારવામાં આવતા નથી, પરિણામે ગુણવત્તા જળવાતી
નથી. આ એક પણ એક દોષ અથવા કાર્યક્રમની મર્યાદા રહેલી છે, જેથી શિક્ષક પ્રશિક્ષણમાં આના જે ઉપાય માટે શું કરવું જોઈએ, તો કે સમાજ અને રાષ્ટ્રની જરૂરિયાતને લઈને યોજવી જોઈએ, નવીનતા લાવવા જોઈએ અને સેમિનારો યોજી શકાય અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે નૈતિક આધ્યાત્મિક મૂલ્યલક્ષી શિક્ષણ અને પર્યાવરણ શિક્ષણ વગેરે જેવા નવા અભિગમો સ્વીકારવા જોઈએ. હવે ભૌતિક સુવિધાનો અભાવ, આ પણ એક મર્યાદા સ્વરૂપ છે. કે ભૌતિક સુવિધાઓ છે એ કેટલીક પ્રશિક્ષણ સંસ્થાઓમાં પ્રાથમિક ભૌતિક સુવિધાઓનો જ અભાવ જોવા મળે છે. દરેક પદ્ધતિના સ્વતંત્ર વર્ગખંડનો અભાવ હોય, પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોય, હવા ઉજાસવાળા વર્ગખંડ ન હોય, રમત ગમતનું મેદાન ન હોય, આમ જે સમસ્યા છે એ પૂર્વ સેવાકાલીન શિક્ષણમાં રહેલી છે. તો એના માટે શું કરવું, તો કે પ્રશિક્ષણાર્થીઓને સારામાં સારી પ્રાથમિક ભૌતિક સુવિધાઓ મળી રહે અને સમયાંતરે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં અધિક્ષક દરમિયાન આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ અને જે સંસ્થાઓ પ્રાથમિક ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડે એ સંસ્થાના તાલીમાર્થીઓ ન ફાળવવા જોઈએ. એટલે કે તે કોલેજોને નોટિસ આપી અને એને તાલીમાર્થીઓ ન ફાળવે, આવું કંઈક કરે તો તે તાલીમાર્થીઓને સુવિધા આપી શકે. ત્યાર પછી શૈક્ષણિક સાધનો સંદર્ભ સાહિત્ય જે કહેવાય છે તેનો અભાવ, તો આ બાબતમાં વાત કરીએ તો ઘણી પ્રશિક્ષણ સંસ્થાઓમાં પૂરતા દ્રશ્ય નૃત્ય સાધન પણ હોતા નથી. તો ઘણી સંસ્થાઓમાં સંદર્ભ સાહિત્યનો પણ અભાવ જોવા મળે છે, જેથી પરિણામે પ્રાયોગિક પાઠો વખતે તકલીફ અનુભવે છે. આના માટે સમયાંતરે પ્રશિક્ષણ સંસ્થાઓને અધિક્ષણ વખતે પ્રશિક્ષણ સંસ્થાઓને જરૂરી શૈક્ષણિક સાધનો સંદર્ભ સાહિત્યની વ્યવસ્થા કરવા જણાવવું જોઈએ અને અદ્યતન સાધનો તેમજ પુસ્તકો ઉપલબ્ધ કરાવવા જોઈએ. આ પણ એક એનો જે મર્યાદા દૂર કરવા માટેનો ઉપાય છે. પછી સમયનો અભાવ, આ પણ છે કે પૂર્વ સેવાકાલીનનો જે તાલીમનો ગાળો છે, એટલે કે બીએડ કરવા માટેનો કે પીટીસી કરવા માટેનો, એ ખૂબ જ ટૂંકો જણાય છે. એટલે વેકેશન કે અન્ય જાહેર રજાના દિવસો બાદ કરતાં તાલીમ કાળ ઘણો ટૂંકો છે અને ઘણી મુશ્કેલીઓ અનુભવાય છે. તો એના માટે કાર્યક્રમ વખતે સમયનું પરિબળ ધ્યાને લેવું પડતું હોવાથી ગુણવત્તા મેળવી શકાતી નથી. માટે સમયનો કરકસર યુક્ત ઉપયોગ કરી સત્રના જુલાઈના બદલે 15-20 જે કહેવાય કે જૂનની આસપાસ થઈ જાય તો ઘણા પ્રશ્નો નિવારી શકાય છે. એટલે કે એક સત્રમાં જે જોઈએ તો એટલું કામ સમયસર જે યોગ્ય થતું નથી. આ માટે પણ હવે વાત કરીએ તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્ય વચ્ચેનો સંકલનનો અભાવ, આ પણ એક બાબત છે કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્ય છે એમાં સંકલન બરાબર યોગ્ય થતું નથી. આ પણ એક પૂર્વ સેવાકાલીનની સમસ્યા છે કે એક વર્ષના પ્રશિક્ષણ દરમિયાન મોટા ભાગના સૈદ્ધાંતિક એટલે કે કાર્ય માટે ફાળવવામાં આવે છે, જ્યારે પ્રાયોગિક માટે ફાળવવામાં આવતો સમય ઓછો જણાય છે. તો પ્રાયોગિક બાબતો જે સૈદ્ધાંતિક રીતે જ સમજાવી દેવામાં આવે છે. તો આના માટે શું કરવું જોઈએ, તો કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પાઠો વચ્ચે યોગ્ય સંકલન થવું જોઈએ અને તેના માટે વધારે સમય ફાળવવો જોઈએ અને કૌશલ્ય માટે સૈદ્ધાંતિક ઉપરાંત પ્રાયોગિક સમજ પણ આપવી જોઈએ. શક્ય હોય તો સારા પાઠો આપતા તાલીમાર્થીઓને શિક્ષકો કે અધ્યાપકોના દાર્શનિક પાઠો ગોઠવવાની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો આંતરિક ગુણાંકન. હવે આંતરિક ગુણાંકન છે એ આપણને ખબર છે કે જે ખૂબ જ ઉપયોગી છે તાલીમી કોલેજમાં. તો આંતરિક ગુણાંકનમાં જે કોઈ ધોરણો નક્કી નથી, પરિણામે આત્મલક્ષીતાનું તત્વ પરિણમે છે અને એના પર અસર થવાની સંભાવના રહે છે. તો આના માટે શું કરવું જોઈએ, તો આંતરિક ગુણાંકનના ધોરણો નક્કી કરવા જોઈએ અને મૂલ્યાંકનમાં વસ્તુલક્ષીતા ન લાવી શકાય અને વધુ પારદર્શી બનાવી શકાય તો કે ઇન્ટરનલ માર્કિંગ છે એના માટે યોગ્ય ગુણાંકન હોવું જોઈએ. આમ જે કહેવાય કે પૂર્વ સેવાકાલીન સંદર્ભમાં તમારે મુખ્યત્વે જે છે પ્રશ્ન આઈએમપી ગણી શકાય, તો પૂર્વ સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણની સમસ્યાઓ જણાવી તેના ઉકેલો સૂચવો. આ તમને પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. ફરીવાર આ જે સમસ્યાઓ અને ઉકેલો છે તે આઈએમપી કરી લેજો, અગત્યના છે અને પરીક્ષામાં આવી શકે છે. તો ફરી આવતા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેવાકાલીન તાલીમ લઈને ફરી મળીશું. ત્યાં સુધી જોશી સરના જય શ્રી કૃષ્ણ આવજો.